आज रोज वायोर गामे प्राथमिक आरोग्य केंद्र में वायोर गाम युवा आगेवान द्वारा मुलाकात लेवामां आवी हती। एकमात्र कारण हतु के एक 70 थी 75 वर्षना वृद्ध महिलानु प्राथमिक सारवार न मळता मृत्यु थयुं हतुं। वायोर अबड़ासा तालुकानुं मुख्य मथक छे अने प्राथमिक आरोग्य केन्द्रमां कुल 42 गाम लागे छे, परंतु एक पण डॉक्टर नथी। वायोर प्राथमिक आरोग्य केन्द्रना मेन डॉक्टर छेल्ला 1.5 महिनाथी रजा उपर छे अने तेमनी जग्याए बीजा कोई बहेन आवे छे, जे 11 वागे तो पहोंचे छे, तो इमरजन्सी सारवार क्यां लेवी। वायोर प्राथमिक आरोग्य केन्द्र में मात्र अने मात्र 5 सिस्टर छे, जे आखी हॉस्पिटल नुं कामकाज संभाळे छे। दवाखाना मां कोई टेक्निशियन्स नथी, ना कोई फार्मासिस्ट। एम्ब्युलन्स पण छे, पण ते शोभाना गांठिया समान साबित थई छे। तो वेक्सिननो पण पूरतो जत्थो प्राथमिक आरोग्य केन्द्रमां उपलब्ध नथी अने न कोई सफाई कर्मचारी छे। वायोर गामना जागृत नागरिक द्वारा एवी मांग करवामां आवी छे के प्राथमिक आरोग्य केन्द्रमां एक MBBS डॉक्टरनी तात्कालिक निमणूक करवामां आवे, जेथी करीने भविष्यमां कोई एवो बनाव न बने। लेब टेक्निशियननी तथा ड्राइवरनी निमणूक करवामां आवे ते पण खूब ज जरूरी बनी गयुं छे। आ प्रसंगे जगुभा जाडेजा, महावीरसिंह सोढा, साले મહમદ ખત્રી, આશિષ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા આ પ્રકારની માંગ કરવામાં આવી હતી। વસ્તુ એ છે કે છેલ્લા 3-1 મહિનાથી કોઈ ડોક્ટર MBBS નિયમિત રીતે હાજર અહીંયા રહેતા નથી। આવી મહામારી ચાલી રહી છે, ત્યારે જ્યારે પણ કોઈ લક્ષણ જણાય, આમ સરકાર કહે છે કે કઈ લક્ષણ જણાવો તો આપ કોરોનાનો રિપોર્ટ કરાવો, કોઈ લક્ષણ જણાય તો ભાઈ કહે છે કે જે અધિકારી છે એ હાજર નથી, ડૉક્ટર સાહેબ છે હાજર નથી, તમે લખીને લઈ આવો। તો આ છેવાડાનો વિસ્તાર, આમાં કઈ તકલીફ થાય લોકોને તો ક્યાં જવું। નલિયા હેલ્થ ઓફિસર ડૉક્ટર સિન્હા સાહેબ ને જ્યારે પણ ફોન કરી ત્યારે એક જ જવાબ આપે કે તમને માથે રજૂઆત કરવી હોય તો કલેક્ટર સાહેબને કહેવું હોય તો કહી દો, ફલાણાને કહેવું હોય તો કહી દો, તમે સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરો। આ માનવતા રૂપે તો યોગ્ય જવાબ નથી, પરંતુ આ એક અધિકારી તરીકે પણ શું જવાબ યોગ્ય છે એમનો। આજ રોજ અને કાલ રાત્રે એક ઘટના હતી કે બે એવા પેશન્ટ જેમને ઓક્સિજનની તકલીફ હોવાથી આવ્યા હતા, કોઈ દવાખાનામાં વ્યક્તિ હાજર નહોતું। બીજી વાત, આજ સવારે એક લેડીઝને ઓક્સિજનમાં તકલીફ હતી, 8:30 સમય હતો, દવાખાનામાં ડૉક્ટર નથી, ડૉક્ટર હાજર ન હોય, MBBS ડૉક્ટર હાજર ન હોય, અન્ય બીજો સ્ટાફ, સ્ટાફની ઘટતો છે, અછત તો છે સ્ટાફની, જે 2-3 નર્સુ બહેનું 2-3 વ્યક્તિઓ છે હાજર, પણ એ લોકોની એટલી એથોરિટી નથી કે જવાબદારી નિભાવે। તો અમે વહેલીના વહેલી તંત્ર કરીને માગણી કરી છીએ કે વાયોર આરોગ્ય કેન્દ્રમાં MBBS ડૉક્ટર આપે, લેબોરેટરી વહેલી તકે ચાલુ કરે એવી અમારી માગણી છે।